नमस्ते विद्यार्थी मित्रों, स्वागत है तमारो श्री सत्यप्रकाश विद्यापीठना ऑनलाइन लेक्चर में। आज आप भणीशू धोरण चार विषय आपणो छे गणित, जेमा आपणे चेप्टर नंबर थ्री सुधी भणी गया छे। चेप्टर नंबर थ्री आपणे भोपालनो प्रवास, जेमा प्रवास विषेनी माहिती मेळवी अने एमा अमुक घणा बधा प्रश्नो हता जे आपणे सोल्व कर्या अने दाखला पण गण्या। हवे आपणे भणीशू चेप्टर नंबर चार जेनुं नाम छे टीक टीक टीक। तो आ चेप्टरमां आपणे घड़ियाळ विषे भणवानुं छे, एटले के समय विषे भणवानुं छे। तो सौथी पहेला तो हुं तमने घड़ियाळ विषे माहिती आपी दऊं। तमे बधाए घड़ियाळ तो जोई ज हशे बराबर, अने घड़ियाळमां केटला कांटा आवे ए पण खबर हशे, केम के आपणे धोरण त्रणमां घड़ियाळ विषे भणी गया छीए। तेम छतां पण एक प्राथमिक माहिती तरीके जोई लो, आ छे घड़ियाळ। હવે ઘડિયાળમાં અંક કેવી રીતે આપેલા હોય છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 અને 12, આ આટલા 12 અંક આપેલા હોય છે। હવે દરેક ઘડિયાળ 12 કલાકની આપેલી હોય છે, જે ડિજિટલ ઘડિયાળ હોય છે એ જ 24 કલાકની હોય છે। તો આપણે અહીંયા 12 કલાકવાળી ઘડિયાળનું જોઈએ તો એમાં આ છે જે સતત ફરે છે એ છે મિનિટ કાંટો, સોરી એ છે સેકન્ડ કાંટો। પછી આ જે મોટો કાંટો છે એ મિનિટ કાંટો, અને આ જે નાનો કાંટો છે એ કલાક કાંટો। મિનિટ કાંટો છે એ ક્યારે ફરે છે? તો કે આ સેકન્ડ કાંટો જ્યારે 12 ઉપરથી પાછો ફરીને 12 ઉપર આવે ત્યારે મિનિટ કાંટો એક પોઈન્ટ ખસે છે। હવે કલાક કાંટો ક્યારે ખસે છે? જ્યારે મિનિટ કાંટો એક આંટો ફરીને, એટલે કે 12 ઉપરથી પાછો ફરીને 12 ઉપર આવે ત્યારે આ કલાક કાંટો એક પોઈન્ટ ખસે છે। આ રીતે આપણે કલાક અને મિનિટમાં શીખવાનું છે। હવે જુઓ અત્યારે કેટલા વાગ્યા છે? તો કે મિનિટ કાંટો છે એ 3 ઉપર છે અને કલાક કાંટો છે એ 10 ઉપર, એટલે કેટલા વાગ્યા ગણાશે? તો કે 10 અને 15 મિનિટ। જો અહીંયા 5 પોઈન્ટ છે, 1, 2, 3, 4 અને 5, એટલે કે 12 થી 1ની વચ્ચે 5 મિનિટ થાય છે। તો 12 થી 1 એટલે 5 મિનિટ, 1 થી 2 એટલે 10 મિનિટ, 12 થી 2 એટલે 10 મિનિટ, 12 થી 3 એટલે 15 મિનિટ, 12 થી 4 20 મિનિટ। જો અહીંયા લખેલા જ છે 12 થી 5 એટલે 25 મિનિટ, 12 થી 6 એટલે 30 મિનિટ, જેને આપણે અડધી કલાક પણ કહીએ છીએ, 12 થી 7 એટલે 35 મિનિટ, પછી 8 એટલે 40 મિનિટ, 9 એટલે 45 મિનિટ, એટલે આપણે પૂર્ણ વાગ્યો એમ પણ કહી શકીએ છીએ, પછી 10 એટલે 50 મિનિટ, 11 એટલે 55 મિનિટ, અને પાછું 12 થી 12 એટલે 60 મિનિટ થાય, 60 મિનિટની એક કલાક બની જાય છે। હવે અહીંયા આપણે જોઈએ અમુક સમય કેટલા વાગ્યા છે એ, તો જુઓ જ્યારે બંને કાંટા કલાક કાંટો અને મિનિટ કાંટો બંને 12 ઉપર આવે, એક્ઝેક્ટ 12 ઉપર, ત્યારે એક એટલે બે બંને કાંટા 12 ઉપર આવે એટલે કે 12 વાગ્યા ગણાય। હવે જેમ જેમ કાંટો આગળ ફરતો જશે મિનિટ કાંટો, એમ જો કલાક કાંટો પણ આગળ ધીમે ધીમે ફરતો જાય છે। હવે આ મિનિટ કાંટો 3 ઉપર આવે એટલે 12 ને 15 મિનિટ, અથવા તો 12:15 આપણે એવું બોલીએ છીએ। પછી મિનિટ કાંટો જ્યારે 6 ઉપર આવે તો આપણે 12:30 અથવા તો 12 ને 30 મિનિટ બોલીએ છીએ, અને આ મિનિટ કાંટો જ્યારે 9 ઉપર આવે ત્યારે જુઓ કલાક કાંટાની પોઝિશન કઈ થઈ જશે? તો કે 12 અને 1ની થોડીક નજીક, 12થી વધારે દૂર થાય છે અને 1થી થોડી નજીક, એટલે કે પૂર્ણ 1 વાગ્યો કહેવાય છે, અથવા તો 12 અને 45 મિનિટ કહેવાય છે। જ્યારે મિનિટ કાંટો ફરીને એ 12 ઉપર આવશે ત્યારે પરફેક્ટ 1 વાગ્યા ગણાશે। આ રીતે આપણે બધા જ અંકના કેટલા વાગ્યા એ શીખીશું। ઘડિયાળ આપણે શીખી ગયા, હવે આપણે કરશું ક્લાસ એક્ટિવિટી 1, ચેપ્ટર નંબર 4 ક્લાસ એક્ટિવિટી 1। નીચે આપેલ ઘડિયાળ જુઓ અને સાચો સમય કયો છે તેના ઉપર સાચાની નિશાની કરો। તો જુઓ સમય કયો છે? તો કે કલાક કાંટો છે 3 ઉપર છે, મિનિટ કાંટો છે 12 ઉપર, તો કેટલા વાગ્યા ગણાશે? 12 અને 3, 12 અને 15 કે 3? તો જવાબ આવશે 3, એના ઉપર સાચાની નિશાની। બીજું છે કલાક કાંટો ક્યાં છે? તો કે 5 અને 6ની વચ્ચે, મિનિટ કાંટો ક્યાં છે? 7 ઉપર, તો કે 5, 10, 15, 20, 25, 30 અને 35, તો કેટલા વાગ્યા ગણાશે? 5 અને 6ની વચ્ચે છે એટલે 5 અને 35, તો જવાબ આવશે 5 અને 35। પછી ત્રીજું છે
कलाक काटो क्या छे तो के 7 थी थोड़ोक नजीक छे अने मिनिट काटो 3 ऊपर 5 10 अने 15 तो 7 अने 15 तो जवाब આવશે આપણો 7 અને 15 એના પછીનું ચોથું જુઓ કલાક કાંટો ક્યાં છે 7 ઉપર એક્ઝેક્ટ અને મિનિટ કાંટો ક્યાં છે તો કે 7 અને 12 અને 1 ની વચ્ચે એટલે કે 1 અને 2 પોઈન્ટ ઉપર છે તો 7 અને 2 મિનિટ મિનિટ કાંટો એના પછીનું પાંચમું છે એમાં મિનિટ કાંટો ક્યાં છે 9 ઉપર અને કલાક કાંટો ક્યાં છે 10 અને 11 ની વચ્ચે પણ 11 થી થોડોક નજીક છે એટલે આપણે બોલી શકીએ પોણા 11 અથવા તો 10 અને 45 બે બોલી શકીએ છે તો આપણને અહીંયા ઓપ્શન આપેલો છે 10 અને 45 છઠ્ઠું છે નાનો કાંટો એટલે કે કલાક કાંટો ક્યાં છે તો કે 4 અને 5 ની વચ્ચે અને મિનિટ કાંટો ક્યાં છે 5 ઉપર એટલે કે 4 અને 20 સોરી 4 અને 25 એના પછી છે નીચે આપેલા સમય મુજબ ઘડિયાળમાં ડાયલમાં કાંટો દોરવાના છે કલાક કાંટો અને મિનિટ કાંટો અહીંયા તમને સમય આપેલો છે એના આધારે તમારે કલાક કાંટો અને મિનિટ કાંટો દોરવાનો છે તો પહેલું છે 3 અને 10 તો 3 એટલે કલાકનો કાંટો થશે અને 10 એટલે મિનિટ કાંટો તો 3 ઉપર નાનો કાંટો અને 10 ઉપર એટલે કે 10 મિનિટ તો 5 અને 10 એટલે 2 ઉપર મિનિટ કાંટો આ રીતે કાંટા દોરવાના છે એના પછી બીજું છે 6 અને 40 હવે 6 અને 40 40 એટલે શું થશે તો કે 40 એટલે 30 થી વધી જશે એટલે શું થશે કે જે કલાક કાંટો છે એ આગળ નીકળી જશે એટલે 5 10 15 20 25 30 35 અને 40 તો મિનિટ કાંટો અહીંયા આવશે હવે આગળ કીધું છે 6 તો 6 અહીંયા જો 6 ઉપર હોત તો અહીંયા 30 હોત તો અહીંયા આવત મિનિટ કાંટો બરાબર પણ આ 40 છે એટલે 7 થી થોડો નજીક નાનો કાંટો એટલે કે કલાક કાંટો 7 થી થોડો નજીક પછી છે 5 અને 20 તો નાનો કાંટો ક્યાં આવશે 5 ઉપર અને મોટો કાંટો 20 ઉપર પણ 20 છે એટલે જેમ જેમ કાંટો મિનિટ કાંટો આગળ વધતો જાય એમ કલાક કાંટાને પણ આપણે આગળ ખસેડવાનો છે એટલે મોટો કાંટો મિનિટ કાંટો 4 ઉપર અને નાનો કાંટો એ આવશે 5 અને 6 ની વચ્ચે પછી છે 8 અને 10 તો મોટો કાંટો ક્યાં આવશે એટલે કે મિનિટ કાંટો ક્યાં આવશે 5 અને 10 એટલે 2 ઉપર અને મિનિટ કાંટો પછી કલાક કાંટો ક્યાં આવશે તો કે 8 થી થોડોક દૂર અને 9 થી થોડોક નજીક આ રીતે 8 અને 10 આપણે દર્શાવી શકીએ છીએ એના પછી પાંચમું છે 4 અને 45 તો 45 એટલે 5 10 15 20 25 30 35 અને 40 અને 45 તો મોટો કાંટો એટલે કે મિનિટ કાંટો આવશે 9 ઉપર અને 4 કીધું છે તો જો 4 વાગ્યા હોય તો આ મિનિટ કાંટો અહીંયા હોય તો ત્યાંથી જેમ જેમ અંક ફરતો જાય તો કલાક કાંટો પણ ફરતો જાય એટલે કલાક કાંટો ક્યાં આવશે તો કે 5 ની નજીક 4 થી થોડો દૂર એક્ઝેક્ટ 5 ઉપર આવશે નહીં પછી છે 2 અને 20 તો 20 છે એટલે 5 10 15 20 એટલે મિનિટ કાંટો આવશે 4 ઉપર અને કલાક કાંટો ક્યાં આવશે તો કે 2 થી થોડો દૂર એક્ઝેક્ટ 2 ઉપર આવશે નહીં એના પછી છે 3 અને 15 તો મિનિટ કાંટો 15 ઉપર એટલે કે મોટો કાંટો 3 ઉપર અને કલાક કાંટો 3 થી થોડોક દૂર એક્ઝેક્ટ 3 ઉપર આવશે નહીં આઠમું છે 7 અને 35 તો મિનિટ કાંટો ક્યાં આવશે તો કે 30 અહીંયા થાય અને 5 અહીંયા એટલે 35 એટલે કે 7 ઉપર અને 35 છે એટલે ઓલમોસ્ટ 7નો 7 વાગ્યાનો કાંટો છે એ 8 અને 7ની વચ્ચે પહોંચી જશે એના પછી હવે અને આગળના પ્રશ્નમાં આપણે શું કર્યું તો કે આપણે એમાં કાંટા દર્શાવ્યા કલાક કાંટો અને મિનિટ કાંટો હવે શું કરશું તો કે હવે આપણે આમાં
કાંટા આપેલા છે એના આધારે આપણે સમય દર્શાવવાનો છે. તો કલાક કાંટો ક્યાં છે? તો કે 4 ઉપર, એટલે કલાકમાં લખશું 4. મિનિટ કાંટો ક્યાં છે? 12 ઉપર, એટલે કેટલા વાગ્યા હશે? તો કે 00 એક્ઝેક્ટ 4 વાગ્યા હશે. એના પછી બીજું છે, કલાક કાંટો છે 7 ઉપર અને મિનિટ કાંટો છે 10 ઉપર. જુઓ, 7 ઉપર એક્ઝેક્ટ નથી, 7થી થોડોક દૂર છે, એટલે કેટલા વાગ્યા હશે? તો કે 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને 50. તો કેટલા વાગ્યા હશે? 6 અને 50. એના પછી ત્રીજું છે, એમાં કલાક કાંટો છે 8 ઉપર, મિનિટ કાંટો છે 12 ઉપર. તો કેટલા વાગ્યા હશે? તો કે 8 અને 00, એટલે કે એક્ઝેક્ટ 8 વાગ્યા હશે. ચોથું છે, એમાં કલાક કાંટો ક્યાં છે? તો કે 2 ઉપર. મિનિટ કાંટો ક્યાં છે? એટલે 4 ઉપર. તો કેટલા વાગ્યા હશે? તો કે 2 અને 5, 10, 15 અને 20. તો 2 અને 20. એના પછી પાંચમું, નાનો કાંટો ક્યાં છે? તો કે 5 અને 6ની વચ્ચે. અને મોટો કાંટો ક્યાં છે? એક્ઝેક્ટ 5 ઉપર. તો 5, 10, 15, 20, 25 મિનિટ થશે 25 અને 5, કલાક થશે 5, 5 અને 25 મિનિટ. છઠ્ઠું છે, એમાં કલાક કાંટો ક્યાં છે? તો કે 6 અને 7ની વચ્ચે. અને મિનિટ કાંટો ક્યાં છે? 5 ઉપર. 5, 10, 15, 20, 25 6થી દૂર છે, એટલે 6 અને 25. સાતમું છે, કલાક કાંટો ક્યાં છે? તો કે 1 અને 2ની વચ્ચે. મિનિટ કાંટો ક્યાં છે? તો કે 6 ઉપર. 5, 10, 15, 20, 25 અને 30. તો કેટલા વાગ્યા હશે? તો કે 1 અને 30. એના પછીનું આઠમું, કલાક કાંટો ક્યાં છે? 3 અને 4 ઉપર ની વચ્ચે. અને મિનિટ કાંટો છે 7 ઉપર, એટલે કેટલા વાગ્યા હશે? 3, 5, 10, 15, 20, 25, 30 અને 35. 3 અને 35. એના પછી નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. હવે આ ખાલી જગ્યામાં શું લખવાનું આવશે? તો પહેલી છે, 1 મિનિટ બરાબર ખાલી જગ્યા સેકન્ડ. મેં તમને ઘડિયાળમાં સમજાવ્યું હમણાં, 1 મિનિટ એટલે કે એક જે સેકન્ડ કાંટો છે એ 12 ઉપરથી ફરીને પાછો 12 ઉપર આવે ત્યારે કેટલા વાગ્યા ગણાશે? તો કે 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય? તો કે 60 સેકન્ડ. બીજું છે, 1 કલાક બરાબર ખાલી જગ્યા મિનિટ. 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય? 60 મિનિટ. ત્રીજું છે, 1 દિવસ બરાબર ખાલી જગ્યા કલાક. 1 દિવસમાં કેટલા કલાક હોય છે? 24 કલાક. પછી ચોથું છે, 1 અઠવાડિયું બરાબર ખાલી જગ્યા દિવસ. 1 અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે? 7 દિવસ. એના પછીનું નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો. હવે એનો પહેલો પ્રશ્ન છે, 1 વર્ષના મહિના કેટલા હોય? તમને ખબર જ છે 1 વર્ષના કેટલા મહિના હોય? તો કે 12 મહિના. આપણે અંક અને શબ્દ બંનેમાં લખશું, એટલે આખી લીટીમાં જવાબ લખવાનો છે. 1 વર્ષના 12 એટલે કે 12 મહિના હોય છે. બીજું, 30 દિવસ આવતા હોય તેવા મહિનાના નામ લખો. મેં તમને શીખડાવ્યું હતું 30 અને 31 કેવી રીતે ગણતરી કરવાની છે, બરાબર, મુઠ્ઠી વાળીને. જેમ અહીંયા આપણે હાડકું ઊંચું આવે છે ત્યાં શું આવશે? 31. અને જ્યાં અહીંયા જે ખાડો પડે છે ત્યાં 30. તો આપણને શું કીધું છે? 30 દિવસ આવતા હોય તેવા મહિનાના નામ. તો જુઓ, ગણતા છે, અહીંયા જાન્યુઆરી, અહીંયા આવશે ફેબ્રુઆરી. પણ ફેબ્રુઆરીમાં શું આવે છે? તો કે 29 અથવા તો 28. પછી માર્ચમાં 31, એપ્રિલમાં 30. તો અહીંયા આપણે લખશું એપ્રિલ. પછી મે ક્યાં આવે છે? તો કે અહીંયા ઊંચું હાડકું છે ત્યાં.
जून तो क्या यहाँ नीचे तो जून में 30, जुलाई अहीं ऊपर एटले एमां 31, पाछू आवी गयुं ऑगस्ट, जुलाई पछी ऑगस्ट में 31, सप्टेम्बर तो सप्टेम्बर में 30, ऑक्टोबर अहीं ऊपर आवे छे अने नवेम्बर में 30, अने डिसेम्बर पाछू ऊपर आवी जाय छे अहीं। तो आ रीते मैं तमने सरल रीते 30 अने 31 दिवस महीना केवी रीते गणाय ए तमने शीखवाड़ेलुं छे। तो 30 दिवस आवता होय एवा महीना कया कया छे तो के एप्रिल, जून, सप्टेम्बर अने नवेम्बर। बाकीना बधायमां 31 दिवस आवशे सिवाय के फेब्रुआरी महीनो ज, जेमां 31 के 30 आवता नथी एमां कया आवे छे तो के 29 अथवा तो 28। हवे 31 दिवस आवता होय एवा महीनाना नाम लखी तो के जान्युआरी, ફેબ્રુઆરીમાં શું આવશે તો કે 29 અથવા 28, એટલે એ આમાં આવશે નહીં, ફેબ્રુઆરી નહીં, માર્ચ। હવે એપ્રિલ કેમાં લીધું આપણે 30 દિવસમાં, એપ્રિલ પછી મે, જૂનમાં 30, તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં 30, ઓક્ટોબર, નવેમ્બરમાં 30 અને ડિસેમ્બરમાં 31। તો જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર આ બધામાં કયા આવશે તો કે 31 દિવસ। ચોથો પ્રશ્ન છે, 31 કે 30 દિવસ આવતા હોય તે સિવાયના અન્ય મહિનાના નામ લખો અને કેટલા દિવસ આવે છે તે લખો। 31 કે 30 આવતા હોય એ સિવાયનું, તો આ બધામાં શું આવે છે તો કે 31 અથવા તો 30, એ સિવાયનું શું તો કે ખાલી ફેબ્રુઆરી। ફેબ્રુઆરીમાં કેટલા આવે છે તો કે 29 અથવા તો 28 દિવસ। અહીંયા આપણી ક્લાસ એક્ટિવિટી 1 પૂરી થાય છે।